तो नवसारी थी महत्वना समाचार सामे आव्या। स्वामीनारायण स्कूल फरीथी शुरू કરવામાં આવી છે। નવસારી ની સ્વામીનારાયણ સ્કૂલ ફરીથી શરૂ કરવામાં આવી છે। તો કોરોના સંકટ વચ્ચે ગણદેવી ની સ્વામીનારાયણ શાળા ફરીથી શરૂ કરવામાં આવી છે। તો શાળા સંચાલકો પોતાની મનમાની કરતા હોય તેવું સામે આવી રહ્યું છે। તો કોરોનાના કહેર વચ્ચે ધોરણ 12 ની શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે। જ્યારે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી અને સરકારના આદેશોની અવગણના કરી સ્વામીનારાયણ સ્કૂલ ફરીથી શરૂ કરવામાં આવી છે। તો એક તરફ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે હાલ અત્યારે સરકારે શાળા કોલેજો ખોલવા પર તેનો નિર્ણય મોકૂફ રાખ્યો છે। તેમાં ગણદેવીની સ્વામીનારાયણ સ્કૂલ ફરીથી અત્યારે શરૂ થઈ ચૂકી છે। ધોરણ 12 ના વર્ગ સ્વામીનારાયણ સ્કૂલમાં શરૂ કરી દેવામાં આવ્યા છે। તો શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી અને ધોરણ 12 ની શાળાઓ શરૂ કરી હતી અને સરકારના આદેશોની પણ અવગણના કરી હતી। તો મહત્વનું છે કે નવસારીમાં કોરોના સંક્રમણ વચ્ચે ફરીથી શાળા શરૂ થઈ છે। ગણદેવીની સ્વામીનારાયણ શાળાની મનમાની પણ સામે આવી રહી છે અને શાળા સંચાલકોએ શાળા ખોલી અને પોતાની મનમાની દાખવી છે। કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકીને ધોરણ 12 ના ક્લાસીસ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત સરકારના આદેશોની પણ અવગણના કરવામાં આવી હતી। અગાઉ સરકારે 23 નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાની હતી, પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી સરકારે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખ્યો છે। ત્યારે નવસારીની ગણદેવીમાં નારાયણની સ્કૂલની મનમાની સામે આવી છે। નારાયણ સ્કૂલમાં ધોરણ 12 ના વર્ગ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે અને સરકારની ગાઈડલાઇન્સની પણ તે લોકો અવગણના કરી રહ્યા છે। જ્યારે વાલીઓને પણ એક તરફ ચિંતા વધી રહી છે કે આટલા કોરોના કાળ વચ્ચે પણ જો શાળા શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ શાળાએ જશે તો આ કોરોના સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? આવા અનેક સવાલો ગણદેવીની સ્વામિનારાયણ સ્કૂલ સામે ઉઠી રહ્યા છે કે શાળા કોરોના સંક્રમણ વચ્ચે શરૂ કરી છે તો કોરોના સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? મહત્વનું છે કે નવસારીમાં ફરીથી સરકારની ગાઈડલાઇન્સનો ભંગ કર્યો છે અને સરકારનો અવગણના કરતી એક કરતૂત સામે આવી છે। ગણદેવીની નારાયણ શાળાની મનમાની સામે આવી છે। સંચાલકોએ પોતાની મનમાની કરી ધોરણ 12 ના વર્ગ શરૂ કર્યા છે। વિદ્યાર્થીઓના જીવનું પણ તેઓએ ધ્યાન નથી રાખ્યું અને શાળાના સંચાલકોએ વિદ્યાર્થીના જીવ જોખમમાં મૂકી શાળા શરૂ કરી છે અને સરકારની ગાઈડલાઇન્સની પણ અવગણના કરી છે। ત્યારે ઇન્ડિયા ન્યૂઝ પણ એક સવાલ પૂછી રહ્યું છે શાળા સંચાલકોને કે કોરોના સંક્રમણ અને વિદ્યાર્થીઓમાં કોરોના ફેલાશે તો જવાબદાર કોણ? ગણદેવીની સ્વામિનારાયણ શાળાને ફરીથી શરૂ કરવામાં આવી છે અને સંચાલકો દ્વારા પોતાની મનમાની કરી ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શાળા શરૂ કરાવવામાં આવી છે। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી અને ફરીથી ધોરણ 12 ની શાળા શરૂ કરી છે। મહત્વનું છે કે નવસારીની ગણદેવીમાં સ્વામિનારાયણ શાળા ફરીથી શરૂ કરવામાં આવી છે। સરકારે 23 નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાની હતી, પરંતુ વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા હાલ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે। સરકારના આ નિયમ મોકૂફ દરમિયાન પણ નવસારીમાં સરકારની અવગણતા કરતો એક કરતૂત સામે આવી છે। નવસારીની ગણદેવીમાં સ્વામિનારાયણ સ્કૂલ ફરીથી શરૂ કરવામાં આવી છે, જ્યારે સંચાલકોની મનમાની પણ સ્પષ્ટપણે નજરે પડી રહી છે। જ્યારે સંચાલકો ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી તેનો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે, તો એક તરફ બીજા પ્રશ્નો તે પણ ઉઠી રહ્યા છે કે કોરોના કાળમાં અમુક વિદ્યાર્થીઓએ સ્કૂલની ફીસ નથી ભરી તો શાળા સંચાલકો સ્કૂલની ફીસ ઉઘરાવવા માટે શાળા શરૂ કરતા હોય છે, તો આવા અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે કે જ્યારે કોરોના સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે?